નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પંડિત શ્રી રામશર્મા આચાર્યજીએ ક્રાંતિકારી વિચારો જે લખ્યા છે, જેમાં ઈશ્વર કોણ છે, ક્યાં છે, કેવા છે તે વિશે આજે આપણે પ્રકાશ પાડશું. જ્યારે આપણે પરમ પૂજ્ય ગુરુદેવની કલમમાંથી નીકળતા સંસ્કૃત પ્રચુર શબ્દોને એમની અમૃતવાણીના રૂપમાં વાંચીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે. પોતાના અંદરના લેખનને પોતાની ઉપર સવાર થવા દીધા વિના લોકભાગ્ય ભાષામાં બોલી શકતા હોય એવા વક્તાઓ બહુ ઓછા હોય છે. પરમ પૂજ્ય ગુરુદેવ એક એવી જ વિભૂતિ હતા. તેમને ભાષા, વાણી, કલમ તથા પ્રકૃત કળા પર એક સરખો કાબુ હતો. લાખો વ્યક્તિઓના મન તથા મગજને બદલી નાખનારી એમની કલમમાંથી 3200 પુસ્તકો લખાયા છે, જેમાં આજનો વિષય છે પ્રેમની કામના, પ્રેમની તરસ, પશુ પક્ષીઓની પાસે પણ. અલ્બર્ટ શ્વાઇઝર જ્યાં રહેતા હતા તેની નજીક જ વાંદરાઓનું એક દળ પણ રહેતું હતું. દળના એક વાંદરા અને વાંદરીના ગાઢ મિત્રતા થઈ ગઈ. બંને જ્યાં જતા સાથે જ જતા. એકને કંઈ ખાવાનું મળતું તો આવો જ પ્રયત્ન કરતો કે તેનો અધિકાંશ ભાગ તેના સાથે ખાય. કોઈ પણ વસ્તુ તેમનામાંથી એકે ક્યારેય એકલા ન ખાધી. તેની આ પ્રેમ ભાવનાએ અલ્બર્ટ શ્વાઇઝરને ઘણો પ્રભાવિત કર્યો. તે પ્રાંત દરરોજ આ મિત્રોની પ્રણય લીલા જોવા જતા અને એકાંત સ્થાનમાં બેસીને કલાક સુધી તેના દ્રશ્ય જોયા કરતા. કોઈ પણ સંકટમાં તેનામાંથી એકય પણ સ્વાર્થનો પરિચય ન આપ્યો. પોતાના મિત્ર માટે તે પ્રાણોત્સર્ગ સુધી માટે ત્યાર રહેતા એવી તેની અવિચલ પ્રેમ નિષ્ઠા હતી. વિધિની વિટંબણા વાંદરી થોડા દિવસ પછી બીમાર પડી. વાંદરાએ તેને દિવસ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને સેવા કરી, પરંતુ વાંદરી ન બચી શકી, મરી ગઈ. વાંદરાના આ જીવનમાં જાણે વ્રજઘાટ થઈ ગયું. તે ગુમસુમ જીવન વિતાવવા લાગ્યો. બીજા પ્રાણીઓમાં વિધુર વિવાહ પણ લગભગ કોઈમાં પણ પ્રતિબંધ નથી. એક સાથીના ન હોવાથી નર હોય અથવા માદા પોતાના બીજા સાથીની પસંદગી ખુશી ખુશી કરી લે છે. આ વાંદરાના દળમાં એક સરસ વાંદરી હતી. વાંદરો હૃષ્ટપુષ્ટ હતો અને કોઈ નવી વાંદરીને મિત્ર તરીકે પસંદ કરી શકતો હતો, પરંતુ તેના અંતકરણમાં પ્રેમ વહેવાતા માનવી પ્રેમની જેમ સ્વાર્થ અને કપટપૂર્ણ ન હતો. ખબર નહીં તેને આત્મામાં અમરતત્વ, પરલોક અને પૂર્વજન્મ પર વિશ્વાસ હતો. એટલા માટે તેને ફરી કોઈ વાંદરી સાથે લગ્ન ન કર્યા. આત્મા જે ધાતુની બની છે તે પ્રેમના પ્રકાશથી જ જીવતી રહે છે. પ્રેમ વિહીન જીવન તો નરક જેવો લાગે છે. વાંદરાએ પોતાની નિષ્ઠા પર આંચ ન આવવા દેવાનો સંકલ્પ કરી લીધો હશે જ્યારે તો તેણે બીજા લગ્ન ન કર્યા. પરંતુ પ્રેમની તરસ છિપાય કેવી રીતે, આ પ્રશ્ન તેના અંતકરણમાં ઉઠ્યો અવશ્ય હશે. ત્યારે તો થોડાક દિવસ પછી જ પોતાના જીવનની દિશા બીજી બાજુ વાળી દીધી. તેણે પ્રેમને સેવાનું સ્વરૂપ આપી દીધું. હજુ સુધી તેણે પોતાની પ્રેસી વાંદરીને આત્મસમર્પણ કર્યું હતું, પરંતુ હવે તેને દરેક દિન દુઃખીમાં આત્માના દર્શન કરવા અને બધાને પ્યાર કરવાનો સિદ્ધાંત બનાવી લીધો. તેનાથી જ તેને શાંતિ મળી. વાંદરો એક સ્થાન પર બેસી રહેતો પોતાના કબીલા અથવા બીજા કબીલાનો કોઈ અનાથ વાંદરો મળી જતો તો તેણે તે પ્યાર કરવો, ખાવાનું ખવડાવતો, ભૂલી ગયેલા બચ્ચાને ઠીક તેની મા સુધી પહોંચાડીને આવતો, લડવાવાળા વાંદરાઓને જુદા જુદા પાડી દેતો. તેમાં તો તે ઘણીવાર અતિ ઉગ્ર પક્ષને મારી દેતો હતો, પરંતુ ત્યાં સુધી ચેન ન લેતો. જ્યાં સુધી તેનામાં મનમેળ ન કરાવી દેતો તેણે કેટલાય વૃદ્ધ અપંગ વાંદરાઓને પાડ્યા.
તેટલાય નો જ બોજ ઉઠાવ્યો. વાંદરાની આ નિષ્ઠાએ જ અલ્બર્ટ શ્વાઇટ્ઝરને એકાંતવાદી જીવનથી હટાવીને સેવાભાવી જીવનમાં વિતાવવા માટે આફ્રિકા જવાની પ્રેરણા આપી. શ્વાઇટ્ઝર વાંદરાની આ આત્મનિષ્ઠાને આખા જીવન ભૂલ્યો નહીં. ચેટિયાંગોની ધનાઢ્ય મહિલા શ્રીમતી એનએનને પારિવારિક કલહથી કંટાળીને જીવ બહેલાવવા માટે એક ભારતીય મેના પાડી લીધી. મેના જ્યારથી આવી ત્યારથી ઉદાસ રહેતી હતી. એનનની બુદ્ધિએ પ્રેરણા આપી. સંભવ છે તેને પણ એકલાપણું દુઃખ આપી રહ્યું હોય. તેથી બીજા દિવસે એક પોપટ ખરી લીધો. પોપટ અને મેના જુદી જાતિના બે પક્ષી પણ પાસે આવી જવાથી પરસ્પર હળીમળી ગયા કે એકના વગર બીજાને ચેન જ ન પડ્યું. સવાર ચૂક્યા વગર મેના પોપટને નમસ્તે કહેતી. પોપટ ઘણી જ મીઠી વાણીમાં તેના અભિવાદનનો કંઈક કહીને જવાબ આપતો. પાંજરા પાસે પાસે આવી દેવામાં આવતા બંનેમાં વાતો થતી. જાણે મેના શું કહેતી અને જાણે પોપટ શું કહેતો, પરંતુ તેને જોઈને લાગતું હતું કે બંને ઘણા ખુશ છે. બંનેનો પ્રેમ દરરોજ પ્રગાઢ થતો ગયો. ચાંચથી દબાવીને પોતાની વસ્તુઓ વેચીને ખાતા. કંઈક એવું બન્યું કે શ્રીમતી એનનના એક સંબંધી પોપટ ગમી ગયો. તે જીદ કરીને તેને માગીને લઈ ગઈ. ઠીક તે દિવસથી મેના બીમાર પડી ગઈ અને ચોથે દિવસે સાંજે 5 વાગે તેના નશ્વર દેહ ત્યાગી દીધા. પોપટ કૃતજ્ઞ ન હતો, તે બંદી હતો. આથી ચાલ્યો ગયો. પરંતુ આત્માને બંદી બનાવવો કોને માટે સંભવ છે? તે પણ મેનાની યાદમાં બીમાર પડી ગયો અને ઠીક ચોથા દિવસે સામકાળ 5 વાગે તેણે પણ પોતાનો પ્રાણ ત્યાગી દીધો. ખબર નહીં કે બંનેના આત્માઓ પરલોકમાં ક્યાંક મળીને નહીં, પરંતુ આ ઘટનાએ શ્રીમતી એનનનો સ્વભાવ જ બદલી નાખ્યો. હવે તેના સ્વભાવમાં સેવા અને મધુરતાનો પ્રવાહ એવા ફૂટ્યા કે વર્ષોથી પારિવારિક કલહમાં સરકતું દાંપત્ય સુખ પરી ખીલી ઉઠ્યું. પતિ અને પત્નીમાં કંઈક એવી જ ઘનિષ્ઠતા થઈ કે જાણે તેના અંતકરણમાં મેના અને પોપટની આત્મા સાક્ષાત ઉતરી આવી હોય. તેમનું મૃત્યુ પણ વિયોગજન્ય પરિસ્થિતિઓમાં એક જ દિવસે એક જ સમયે થયું. પોપટ મેનાના વાંદરા નાના નાના સૌમ્ય સ્વભાવના જીવોને કોણ કહે? પ્રેમની તરસ તો ભયંકર ખૂનખાર જાનવરના હૃદયમાં પણ હોય. એ કુવિયરના એક મિત્રને વરુ પાડવાનું સૂજ્યું. ક્યાંથી એક બચ્ચું વરુનું મળી ગયું. તેને તે પોતાની પાસે રાખવા લાગ્યો. વરુ પણ થોડાક જ દિવસોમાં તેમની સાથે એવું હળીમળી ગયું કે જાણે તેની મૈત્રી આ જન્મથી નહીં ઘણા જન્મોની હોય. કંઈક એવું બન્યું કે એકવાર તે સજ્જનને કોઈ કામથી બહાર જવું પડ્યું. તે વરુ એક ચિડિયાઘરને આપીને ગયો. વરુ ચિડિયાઘર તો આવી ગયું, પરંતુ પોતાના મિત્રની યાદમાં દુઃખી રહેવા લાગ્યું. પણ મનુષ્યની જન્મજાત વેરી મનુષ્યના પ્રેમ માટે પીડિત હોય. આ જોઈને ચિડિયાઘરના કર્મચારી ઘણા વિસ્મિત થયા. કોણ ભારતીય દર્શનિક તેની પાસે હોત અને આત્માની સાર્વભૌમિક એકતાનું તત્વદર્શન તેને સમજાવતા તો સંભવ હતું કે તે જીવનને એક નવી આધ્યાત્મિક દિશા આપવામાં સમર્થ થતા. તેનો વિસ્મય ચર્ચાનો વિષય માત્ર બનીને રહી ગયો. વરુએ પોતાના પ્રેમની પીડા શાંત કરવા માટે બીજા જીવોની તરફ દ્રષ્ટિ નાખી. કૂતરો વરુનો નંબર એકનો એક શત્રુ હોય છે, પરંતુ આત્મા કોનો મિત્ર કોનો શત્રુ? શું તો તે કૂતરો શું વરુ? કર્મવશ ભ્રમિત અંગજંગ આત્માથી એક છે. જો આ તથ્ય સંસારમાં જાણી જાય તો પછી શા માટે લોકોમાં ઝઘડા થાય? કેમ કે અણ બનાવ, દગો, ફિસાદ, ભેદભાવ, ઊંડપિંડન અને બીજાઓની ધૃણા હોય. વિપરીત પરિસ્થિતિઓમાં પણ પ્રેમ જેવી સ્વર્ગીય સુખમ અનુભૂતિ આત્મદર્શિ માટે સંભવ છે. આ ઘટનાનો સાર સંક્ષેપ આ છે. વરુ અત્યારે કૂતરાનું મિત્ર બની ગયું.
તેના બીમાર જીવનમાં પણ એક નવી ચેતના આવી. પ્રેમની શક્તિ કેટલી વરદાયક છે કે તે નિર્બળ અને સશક્તોમાં પણ પ્રાણોની ગંગોત્રી પેદા કરી દે છે. બે વર્ષ પછી માલિક પાછો આવ્યો. ઘેરે આવીને તે ચીડિયા ઘરે ગયો. હજુ તો તે ત્યાં અધિકારી સાથે વાતચીત કરી રહ્યો હતો કે તેનો અવાજ સાંભળીને વડુ દોડીને આવ્યું અને તેના શરીરથી શરીર જોડીને ખૂબ પ્રેમ બતાવતું રહ્યું. થોડા દિવસ ફરી આવું જ મૈત્રીપૂર્ણ જીવન વીત્યું. થોડા દિવસ પછી તેને ફરી જવું પડ્યું. વડુના જીવનમાં એવું લાગે છે કે ભટકવાનું જ લખ્યું હતું. પાછું તે કૂતરાની પાસે જઈને તેને પોતાની પીડા શાંત કરી. આ વખતે માલિક થોડા જલ્દી આવી ગયો. વરુ આ વખતે બ્રહ્મા ઉત્સાહથી મળ્યું, પરંતુ તેનો સ્વર ફરિયાદ ભરેલ હતો. બિચારાને શું ખબર હતી કે મનુષ્ય પોતાની જિંદગી આવી વ્યસ્ત જટિલ સાંસારિક જકડી દીધી છે કે તેને આત્મીય ભાવનાઓ પ્રત્યે ધ્યાન આપવા અને હૃદયંગમ કરવાનું સૂચિત નથી. મનુષ્યની આ કમજોરી દૂર થઈ ગઈ હોત તો આજે સંસાર કેટલાય સુખી અને સ્વર્ગીય પરિસ્થિતિઓમાં આચ્છાદિત જોવા મળતો. તો દા દિવસ બંને ઘણા પ્રેમપૂર્વક સાથે સાથે રહ્યા. એકબીજાને ચાટતા, થરથડપાવતા, હરતા મરતા, ખાતા પીતા રહ્યા. અને આ જ વચ્ચે એક દિવસે તેના માલિકને ફરી બહાર જવા પડ્યું. આ વખતે વરુએ કોઈની દોસ્તી ન કરી, ન કંઈ ખાધું પીધું. તે જ દિવસથી બીમાર પડી ગયો અને પ્રેમ માટે તડપી તડપીને પોતાની જિંદગી સમાપ્ત કરી દીધી. તેના સમર્પિત લોકો માટે વરુ દાખલો બની ગયું. તે જ્યારે પણ અમાનવીય કાર્ય કરતા વરુની યાદ આવતી અને તેના માથા શરમથી નમી જતા. બર્લિનની એક સર્કસ કંપનીમાં એક વાઘ હતો. નીરો તેનું નામ હતું. આ વાઘ નિરીજગના એક ચીડિયાઘરથી ખરીદવામાં આવ્યો હતો. તે દિવસો વાઘ ચીડિયાઘરમાં હતો. તેની મૈત્રી ચીડિયાઘરના એક નોકર સાથે થઈ ગઈ. વાઘ તે મૈત્રીને કારણે પોતાના હિંસક સ્વભાવ સુદ્ધાને ભૂલી ગયો. પછી તે કલારા હલીપટ નામના એક હિંસક જીવોની પ્રશિક્ષિકાને સોંપી દીધો. એક દિવસ વાઘ પ્રદર્શનથી પાછો ફરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ હથિયાર વિનાનો આગળ આવ્યો. વાઘે તેને જોયો અને ઘરો તોડીને બહાર નીકળ્યો. ભયભીત દર્શક અને સર્કસવાળા અહીં તહીં ભાગવા લાગ્યા, પરંતુ સ્વયં કલારા અલ્પેટ સુધી આ જોઈને દંગ થઈ ગઈ કે વાઘ પોતાના જૂના મિત્રની પાસે પહોંચીને તેને ચાટી રહ્યો અને પ્રેમ બતાવી રહ્યો છે. તે માનવ મિત્ર તેની પેટ ખૂબ થપડાવી પ્યાર કર્યો અને કહ્યું, હવે જાઓ, સમય થઈ ગયો. વાઘ ઇચ્છતો તો તેને ખાઈ જાત, ભાગી જતો, પરંતુ પ્રેમના બંધનોમાં જકડાયેલ હોવાથી બિચારો વાઘ પોતાના મિત્રની વાત માનવાને મજબૂર થઈ ગયો. લોકો કહેવા લાગ્યા, ખરેખર પ્રેમની જ શક્તિ એવી છે કે હિંસકને પણ મૂર્દું, શત્રુને પણ મિત્ર અને સંતાપથી બળતા સંસાર સાગરને હિમખંડની જેમ શીતળ અને પવિત્ર કરી શકે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ દ્વારા ગુરુદેવ દ્વારા જે ક્રાંતિકારી વિચારો છે તે પહોંચાડવા માટે અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ વિચારો જો આપને ગમે તો આપના સ્નેહ સંબંધી મિત્રો મંડળને પહોંચાડજો. જો આ વિચારોને જો જીવનમાં આચરણમાં લાવે અને તેનો અમલ કરવામાં આવે તો ખરેખર આ જીવન આપણું ધન્ય બની જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વિચાર ક્રાંતિ અભિયાનની મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોને ભગવાને ઘણું બધું આપ્યું છે, છતાં ધન દોલત સંપત્તિ બધું છે, છતાં સંતોષ નથી. સંતોષ નથી તો તેને જે માયાજાળમાં ફસાયેલો છે. આ બધા વિચારોને કાપવા માટે સારા વિચારોને જો આપણે અમલમાં લાવીએ અને તેને અમલ કરીએ તો આપણું જીવન ખરેખર જીવ્યા બરાબર કહેવાય. તો આવો આપણે સાથે મળી આ જ્ઞાન એમને લાલ મસાલને સદા જગતી રાખવા માટે સમર્થ બનીએ અને આપણે ગુરુદેવ માતાજીને પ્રાર્થના કરીએ કે આવા વિચારોથી અમારામાં જે દોષ દુર્ગુણો
જે ભણેલા છે તે દૂર થાય અને સત પ્રવૃત્તિની વધુમાં વધુ કરી શકે તેવી અમને પ્રેરણા આપો. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.